લિનક્સના સિમ્પલ ફિલ્ટર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે હેડ, ટેઇલ, સોર્ટ, કટ અને પેસ્ટ વિશે અભ્યાસ કરીશું. આ બધા કમાન્ડ લાઇન ટેક્સ્ટ મેનિપ્યુલેશન ટૂલ્સ છે. જો તમે ટર્મિનલ ઉપર હેશ ચિહ્ન જુઓ તો તમારે તે આદેશો અમલમાં મૂકવા રૂટ બનવું પડશે. સુડો સુ અથવા સુડો રૂટ. જો તમે ટર્મિનલ ઉપર ડોલર ચિહ્ન જુઓ તો તમે તે આદેશો અમલમાં મૂકવા માટે એક સામાન્ય ઉપયોગકર્તા કહેવાઓ. હું ધારું છું કે તમે મૂળભૂત જરૂરી સંસ્થાપન કરેલ છે અને જ્યાં ફાઈલ સંગ્રહિત થઈ રહી છે તે પાથમાં ફેરફાર કર્યો નથી. હું આ ટ્યુટોરીયલ માટે ઉબુન્ટુ 10.10 નો ઉપયોગ કરી રહી છું. આ ભાગ માટેની પૂર્વ જરૂરિયાતો છે માઉસ, કીબોર્ડ, પડદા પરના મેક્સિમાઇઝ અને મિનિમાઇઝ કળોનો ઉપયોગ કરવાની ક્ષમતા. સામાન્ય રીતે ફાઈલની પ્રથમ 10 લીટીઓ પ્રદર્શિત કરવા આપણે ASCII ફાઇલ નામ સાથેના હેડ આદેશનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ફાઇલ બનાવીએ. હું આને વ્યવહારિક રીતે બતાવવા એસ્કેપ કળને દબાવું છું. એપ્લિકેશન ઉપર જાઓ, એમાં એક્સેસરીઝ અને ટેક્સ્ટ એડિટર ઉપર જાઓ. સમયના બચાવ ખાતર મારી પાસે આ આંકડાઓ પહેલેથી જ અન્ય ફાઇલમાં મોજુદ છે. ચાલો હું તેને કોપી કરી પેસ્ટ કરું. ફાઇલ ઉપર દબાવી સેવ કરીએ. ફાઇલને numbers.txt નામ આપીએ અને સેવ દબાવીએ. હવે આ ફાઇલ બંધ કરીએ. હવે એપ્લિકેશન ઉપર જઈ એક્સેસરીઝ અને ટર્મિનલ ઉપર જઈએ. હવે જોવાનો પ્રયત્ન કરીએ કે જે ફાઇલ આપણે બનાવી તેને જોઈ શકાય છે. એલએસ લખી એન્ટર દબાવીએ. આપણે આ આપણી હોમ ડિરેક્ટરીના બધા ફોલ્ડરો અને ફાઇલોની યાદી જોવા કર્યું. હવે આપણે કેટ આદેશનો ઉપયોગ આપણે બનાવેલ ફાઇલમાંના લખાણને વાંચવા કરી શકીએ. કેટ, નમ અને ટેબ ઉપર દબાવીએ જેથી ફાઇલનું નામ સ્વયં આવી જશે. એન્ટર દબાવીએ. ચાલો હેડ આદેશ સાથે પણ આ રીતે જ કરીએ. હેડ numbers.txt લખી એન્ટર દબાવીએ. જુઓ, હવે પ્રથમ 10 લીટીઓ પ્રદર્શિત થઈ છે. જો આપણને પ્રથમ 5 લીટીઓ જોવી હોય તો હેડ અને ફાઇલ વચ્ચે વિકલ્પ -n5 નો ઉપયોગ કરો. ઉપરની દિશા દર્શાવતા કળ ઉપર દબાવીએ. -n5 લખી એન્ટર દબાવીએ. હવે માત્ર પ્રથમ 5 લીટીઓ જ દેખાય છે. ચાલો પ્રસ્તુતિકરણ ઉપર પાછા ફરીએ. FY દબાવો. ટેલ આદેશ હેડ આદેશની એકદમ વિરુદ્ધ કાર્ય કરે છે. તે મૂળભૂત રીતે ફાઇલની છેલ્લી 10 લીટીઓ પ્રદર્શિત કરે છે. ટર્મિનલ ઉપર ફેરબદલ થવા હું અલ્ટર અને ટેબ ઉપર દબાઉં છું. હવે લખીએ ટેલ numbers.txt. જો આપણને છેલ્લી 5 લીટીઓ જોવી હોય તો ટેલ અને ફાઇલ વચ્ચે વિકલ્પ -n5 નો ઉપયોગ કરો. -n5 લખી એન્ટર દબાવીએ. બારીઓ ઉપર ફેરબદલ કરીએ. લોગ ફાઇલ સિસ્ટમમાં થતી ઘટનાઓ દર્શાવે છે. auth.log ફાઇલ કોણ લોગિન થયા અને લોગ આઉટ થયા એના લોગ સંભાળે છે. ટેલ આદેશનો સૌથી ઉપયોગી વિકલ્પ છે -f. આ વિકલ્પ લોગ ફાઇલના ટેલને અનુસરે છે. જો નવી લીટી લોગ ફાઇલમાં ઉમેરાય તો ટેલ આદેશ તેને છેલ્લી લીટી માની લે છે અને તેના ઉપરની 10 લીટીઓ પ્રદર્શિત કરે છે. ટર્મિનલ ઉપર જઈએ. ટેલ -f /var/log/auth.log. હું આ ટર્મિનલનું પરિમાણ બદલું. ચાલો એક બીજું ટર્મિનલ ખોલીએ. એપ્લિકેશન ઉપર જાઓ, એક્સેસરીઝ અને ટર્મિનલ ઉપર જાઓ. ચાલો હું આ ટર્મિનલનું પણ પરિમાણ બદલું જેથી હું તમને આ એક જ પડદા ઉપર બતાવી શકું કે ટેલ કેવી રીતે લોગ ફાઇલની છેલ્લી લીટીને અનુસરે છે.
જાતે સુ તરીકે પ્રયત્ન કરીએ એન્ટર દબાવીએ કોઈ ખોટો પાસવર્ડ આપી એન્ટર દબાવીએ તમે જોશો કે ટર્મિનલ ઉપર ટેલ આદેશ ચાલી રહ્યો છે તે એક નવા લોગ સાથે જોડાયો છે પ્રમાણીકરણ એટલે કે ઓથેન્ટિકેશન ક્યારે નિષ્ફળ જાય છે તે તારીખ અને સમય સ્પષ્ટ કરે છે સિસ્ટમના તારીખ અને સમયની ખાતરી કરવા ડેટ લખી એન્ટર દબાવીએ આ ટર્મિનલને બંધ કરવા એક્ઝિટ લખીએ ચાલી રહેલા ટેલ આદેશને બંધ કરવા કંટ્રોલ સી દબાવીએ અને પડદાને મોટો કરીએ આગળના ઉદાહરણમાં આપણે માત્ર auth.log ફાઈલ જોઈ આ લિનક્સમાં સામાન્ય રીતે વપરાતી લોગ ફાઈલો છે જો કઈ મુશ્કેલી આવે તો લિનક્સ સિસ્ટમ વ્યવસ્થાપક તેના મશીનના મુશ્કેલી નિવારણ માટે વધુ માહિતી મેળવવા આ લોગ ફાઈલોમાં ધ્યાનપૂર્વક જુએ છે સોર્ટ આદેશ જેમ તેનું નામ સૂચવે છે તે આપણા માટે ફાઈલને ચડતા અને ઉતરતા ક્રમમાં વર્ગીકૃત કરવાનું કાર્ય કરે છે તો લખીએ સોર્ટ numbers.txt આ આપણી ફાઈલ numbers.txtને ચડતા ક્રમમાં વર્ગીકૃત કરે છે જુઓ અહીં જોવા જેવું છે સોર્ટ પ્રથમ અક્ષરને વર્ગીકૃત કરે છે તેથી અંકો 10, 11 અને 12 આંક 2 પહેલા દેખાય છે આને રદ કરવા વિકલ્પ -n ઉમેરીએ -n અને એન્ટર દબાવીએ હવે સોર્ટ વર્ગીકૃત કરવા આખા આંકને તપાસે છે numbers.txtને વિરુદ્ધ દિશામાં વર્ગીકૃત કરવા વિકલ્પ -r ઉમેરીએ આ ફાઈલમાં ઘણા આંકડાઓ ફરીવાર આવે છે અનન્ય આંકડાઓ છૂટવા બીજો અન્ય વિકલ્પ -u ઉમેરીએ ટર્મિનલ ઉપર જઈએ ઉપરની દિશા દર્શાવતી કળ દબાવો U અને એન્ટર દબાવીએ પહેલા બે વાર અંક 2 દેખાતા હતા હવે માત્ર એક જ અંક 2 દેખાય છે હવે આપણે જોઈશું કે કોઈ કોલમ એટલે કે સ્તંભના આધારે ફાઈલને કેવી રીતે વર્ગીકરણ કરી શકાય ચાલો નીચે પ્રમાણે આમાં એક ફાઈલ અને કી બનાવીએ એપ્લિકેશન એક્સેસરીઝ ટેક્સ્ટ એડિટર ઉપર જઈએ સમયના બચાવ ખાતર મારી પાસે આંકડાઓ પહેલેથી જ અન્ય ફાઈલમાં મોજુદ છે ચાલો તેને કોપી કરી નવી ફાઈલમાં પેસ્ટ કરીએ કંટ્રોલ સી કંટ્રોલ વી ફાઈલ તેને marks.txt નામે સંગ્રહ કરીએ સેવ દબાવીએ આ ફાઈલમાંના ખાસ અક્ષરોની પરવાહ ન કરો કોઈ મને તેમના નીચા ગુણ માટે ફરિયાદ કરે તેમ હું નથી ઈચ્છતી આ ફાઈલને બંધ કરીએ ચાલો marks.txtના બીજા સ્તંભને આધારે વર્ગીકરણ કરીએ ટર્મિનલ ઉપર જઈએ સોર્ટ ખાલી જગ્યા marks.txt ખાલી જગ્યા -t ખાલી જગ્યા અવતરણ ચિહ્નોમાં ખાલી જગ્યા ખાલી જગ્યા અહીં -t વિરામ ચિહ્ન માટે છે અને અવતરણો વચ્ચેની ખાલી જગ્યા તેને દર્શાવે છે -k2 બીજા સ્તંભ માટે જેના ઉપર વર્ગીકરણ લાગુ પડશે એન્ટર દબાવીએ cat marks.txt જ્યારે આપણે માત્ર બીજા સ્તંભને આધારિત વર્ગીકરણ કરીએ અને જો તમે અવિરને ઉપર ખસેલું અને બાલાને નીચે ખસેલું જુઓ તો આ અસલ ફાઈલ છે ફાઈલમાંથી અમુક માહિતી રદ કરવા કટ આદેશનો ઉપયોગ થાય છે ચાલો marks.txt માંથી નામોને લઈ લઈએ ચાલો ટર્મિનલ ઉપર જઈએ અલ્ટર ટેબ દબાવીએ
કટ ખાલી જગ્યા marks.txt ખાલી જગ્યા -d ખાલી જગ્યા અવતરણ ચિહ્નોમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા. અહીં કટ આદેશ d વિરામ ચિહ્ન માટે છે અને અવતરણો વચ્ચેની ખાલી જગ્યા તેને દર્શાવે છે. હવે બીજા સ્તંભ માટે -f2 લખીએ અને એન્ટર દબાવીએ. પેસ્ટ આદેશ ફાઇલોની અનુગામી સમરૂપી લીટીઓને જોડે છે. ચાલો હવે બંને ફાઇલો numbers.txt અને marks.txt નો ઉપયોગ કરીએ. ટર્મિનલ ઉપર જઈએ. પેસ્ટ numbers.txt marks.txt અને એન્ટર દબાવીએ. હવે marks.txt ની પ્રથમ લીટી numbers.txt ની પ્રથમ લીટીમાં ઉમેરાઈ ગઈ છે. આ આઉટપુટને અન્ય ફાઈલ concatefile.txt માં રીડાયરેક્ટ કરવા આપણે રીડાયરેક્ટ કળનો ઉપયોગ કરી શકીએ. ટર્મિનલ ઉપર જઈએ. ઉપરની દિશા દર્શાવતી કળ દબાવીએ. રીડાયરેક્ટ કળ દબાવીએ જે ગ્રેટર ધેન concatefile.txt છે. એન્ટર દબાવીએ. કેટ concatefile.txt. ચાલો બારીઓ ઉપર જઈએ. જો આપણે ઈચ્છીએ કે પેસ્ટ આંકડાઓને ક્રમ અનુસાર ટેબ દ્વારા સીમાંકિત કરી પ્રદર્શિત કરે તો તેના માટે આપણે -s વિકલ્પનો ઉપયોગ કરી શકીએ. તો લખો પેસ્ટ -s numbers.txt. બારી ઉપર જઈએ. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT MHRD ભારત સરકારના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ નીચેની લિંક ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.